દેશોમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. બીજું, વિકસિત દેશોની વસ્તુઓ સરળતાથી મળે છે. અમેરિકા રશિયાની વસ્તુ આપણે અહીં પ્રાપ્ય બને છે, એનું કારણ શું? વૈશ્વિકરણ. અમેરિકાના સફરજન ભારતમાં આવે છે, એનું કારણ શું? વૈશ્વિકરણ. ચીનના મરચા છે એ ભારતીય બજારમાં મળે છે, એનું કારણ શું? વૈશ્વિકરણ. આપણા કેરી છે એ અમેરિકામાં મળે છે, એનું કારણ? વૈશ્વિકરણ. તો આ એના ઉદાહરણ. આંતરરાષ્ટ્રીય હરીફાઈની શક્તિ પ્રાપ્ત થાય છે. બધા જ દેશ પોતાના દેશની અંદર ગુણવત્તા સભર વિશ્વની હરીફાઈ જે છે ને એ બજારની અંદર ટકી રહેવા સારામાં સારી વસ્તુનું પ્રોડક્શન કરશે. એટલે આપણે સારી વસ્તુઓની નિકાસ કરીએ છીએ અને સેકન્ડ નંબરની જે વસ્તુઓ છે એનો આપણે જ ઉપયોગ કરીએ છીએ. આવું પણ ઘણી વખત બની શકે છે. તો આંતરરાષ્ટ્રીય હરીફાઈની અંદર વધુ ને વધુ લોકો જાગૃત બનશે અને હરીફાઈનો લાભ લઈ શકે. એના ગેરલાભની વાત કરીએ તો ગરીબી અને બેરોજગારી હલ થઈ નથી. ભારતની અંદર મુખ્ય સમસ્યા છે એને દૂર કરવા જોઈએ, જે હજી ઘટી શકી નથી. નંબર બે, વિકાસશીલ દેશોની નિકાસની વૃદ્ધિ જે થઈ છે એનો લાભ આપણા જેવા વિકાસશીલ દેશની અંદર હજી સુધી મળી શક્યો નથી. જે લાભ મળવો જોઈએ એ લાભ હજી મળ્યો નથી. નંબર ત્રણ, એનો ગેરલાભ છે કે નાના ઉદ્યોગોનો જે વિકાસ થવો જોઈએ એ ઉદ્યોગોનો વિકાસ જ ન થયો અને મોટા ઉદ્યોગો, મોટા પાયાના ઉદ્યોગો, ભારે ઉદ્યોગો એની ઉપર સરકારે ખૂબ નિયંત્રણ હતું એ હટાવી લીધું એટલે એનો વિકાસ થયો. જ્યારે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થઈ ગયા એ મોટા મોટો આ ગેરલાભ ગણાવી શકાય. તો એ છે વૈશ્વિકીકરણ.